सदगुरु महाराज ने जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। ओम नमः पार्वती पति हर हर महादेव। सदगुरु महाराज ने जय। ले मारो परिचय, गाम मारो संदेश। 70 वर्ष थी जयरे हूँ 70 वर्ष नो हतो त्यार थी मने आमा रस, भजन कीर्तन, नवरात्रि एनो परिचय आपी दो के संदेश गाम नी अंदर 50 वर्ष थी रामायण चालती थी। खरेखर मारो जो भाव सुधरो हो तो एनु कारण रामायण से। ई रामायण नी अंदर श्रवण नो पात्र 1991 मां थी ते अत्यार सुधी कर्यो, गया वर्ष मां पात्र उम्र ना कारणे मुकेलो छे। एटले सदगुरु नी कृपा અને અમારા ગુરુ, અમારો ગુરુદ્વારો જે છે એની કૃપા છે। કોઈ સંતવાણી ભજન, આપણે કોઈ બીજા કાર્યક્રમ કે એવા નહીં, કોઈ સંતવાણીનો દોર જો કરી શકતા હોય એમાં વધારે પ્રિયસ। અને મારું આખું નામ છે નટુભાઈ રાઘવભાઈ બારૈયા, અને ભાલ વિસ્તારમાં 52 ગામની અંદર સંતવાણીના કાર્યક્રમો કરેલા છે। એ સદગુરુની પ્રેરણા છે, સદગુરુની કૃપા વિના સપને નહીં સત્સંગ। જો હોય કૃપા ગુરુદેવની તો આવે ભક્તિમાં રંગ। સદગુરુની જો કૃપા થઈ જાય ગોતતા 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 એવી પ્રેરણા સંત શિરોમણી મનસારામ બાપુ જેને કહેવાય મારા સદગુરુ છે, આ બધી એની પ્રેરણા છે। અને એની પહેલાં જ્યાં કાંઈ સતબુદ્ધિ ગાયકી એ બધી આપી હોય તો સંખલપુરમાં બૌસરાજી માની આ મોટી પ્રેરણા છે। એથી આગળ વધી અને હું આવો વિનાશી માણસ, અને જો કોઈ મને સદબુદ્ધિ આપી હોય તો સદગુરુ મહારાજે આપેલી છે। એટલે ભજનમાં કહેશે કે નાથીન પગલાં પાસા નહીં ભરું, પંથ થોડો થોડો લે પટી ઘણી દૂર, સાંઈ મુજા મેરું કરો તો અમને કોઈ એસા સંત મળી જાય તો આમાં બેડો પાર થઈ જાય એવું છે। કોણ તારી વાળી કોણ વિસ્તારા, કોણ તારી ડાળ્યું ને કોણ એના મૂળ, પાછળ એનો જવાબ હોય છે। કોઈ સંત મારી વાળી કહેતા હોય, કોઈ સતમારી વાળી કહેતા હોય, પણ ખરેખર સત મારી વાળી અને વચન વિસ્તારા, દયા ડાળ્યું ને ધર્મ એના મૂળ, સાંઈ મુજા મેરું કરો તો અમને એસા સંત મિલે છે। આવી સંતોની જે સંતવાણી એ આપણને બધા કરતાં વધારે પ્રિય છે, કારણ કે એના થકી જ આપણને આ પ્રેરણા મળી છે। ગોતતા ગોતતા ઘણાય વર્ષો થઈ ગયા પણ મળી ગયું ખરું, નકર મારું જીવન કોઈનું જીવન નહીં, પોતાના જીવન ચરિત્રની જો ખબર હોય તો જ હાસી વાત છે, હું શું કરું છું। તો પછી આપણે કહીએ કે ભગવાન ભગવાન છે, કે ભગવાન તો છે જ તે, પણ એક આપણે પ્રભાતીમાં આવે છે અખંડ રોજી હરિના હાથમાં, વાલો મારો જુએ છે વિચારી, દેવાવાળો નથી દુબળો ને ભગવાન નથી ભિખારી, પણ તમારે ઠેકાણે જવું પડે, ઠેકાણે તો જવું પડે ને, આપણે કાંક કાંક કામ કરતા હોય એના ઠેકાણે જવું પડે, પુરસાદ કોઈ દિવસ મૂકવો નહીં। પુરસાદમાં ભક્તિ, સંસાર કરતાં કરતાં આપણે તો અનેક કરતાં 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 ક્યારેક ભજન સત્સંગ કીર્તન એનો ટાઈમ લેવો એ જરૂરી છે। બસ આટલું કહી અને સદગુરુ મહારાજને, સદગુરુ મહારાજની જય।